नमस्कार, गुड मॉर्निंग विद्यार्थीओ। नवनिधि इंटरनेशनल स्कूल ऑनलाइन लेक्चर्स में तमारु स्वागत है। आज आप धोरण सात अने विषय संस्कृत भणीशु, जेमा आपणे पाठमो पाठ छे आपणो छठो, जेनु नाम छे संख्या, ते आजे आपणे शीखवाना छीए। तो पाठ छ संख्या शीखे त्यार पहेला तमने बाळको एक वस्तु कही दो के जे रीते आपणे अंक अने शब्द में गुजराती में एकड़ा लखीए छीए, हिंदी में लखीए छीए, इंग्लिश में स्पेलिंग में लखीए छीए, ए रीते एक थी सौ सुधीना अंक अने शब्द में एकड़ा संस्कृत में पण आवे छे, जे आपणे शीखवाना छीए। तो आजना जे लेक्चर्सनो जे वीडियो हशे एनी साथे तमने ए अंकनो फोटो पण साथे आवेलो हशे, तो एना परथी तमारे अंक अने शब्द में संस्कृत में एकड़ा लखता शीखवानुं छे, जे तमे घरे वारंवार बे थी त्रण वार लखशो एटले तमने याद रही जशे। तो अत्यारे आपणे जोईए के संख्या एटले के संस्कृतना अंक में अने शब्द में केवी रीते एकड़ा लखाय ए आपणे आ पाठ में जोवाना छीए। तो पहला तो पाठना शब्दार्थ जोई लीए के दलम, दलम एटले टुकड़ी, त्यारबाद छे क्रीड़ा, क्रीड़ा एटले के रमत, त्यारबाद छे धावनक एटले के रन, त्यारबाद छे क्रीड़क एटले के खेलाड़ी, त्यारबाद छे धावना कलम एटले के स्कोरबोर्ड, त्यारबाद छे कति एटले के केटलो, अने सम्यक एटले के योग्य छे। तो अहीं आपणे आ पाठनी अंदर आपणे क्रिकेट विषेनू वात करवामां आवेली छे। तो बाळकोने क्रिकेट रमवानो तो खूब ज शौक होय छे, तो आ पाठमां आपणने एक स्कोरबोर्ड आपेलू छे, पेज नंबर 18, पेज नंબર 18 पर आपणने એક સ્કોરબોર્ડ આપેલું છે, જેની અંદર અમુક છોકરાઓના નામ લખેલા છે અને એણે કયા કેટલામાં દાવમાં કેટલા રન કરેલા છે એ પણ આપણને કીધેલું છે। તો આપણે જોઈએ સ્કોરબોર્ડ, તો અનુક્રમ છે 1, 2, 3, 4 અને 5, અને પાંચ ખેલાડીઓના નામ છે, ક્રીડક હોય એટલે ખેલાડી, ખેલાડીઓના નામ છે નયન, વિવેક, રાકેશ, જયેશ અને જતિન। ત્યારબાદ એમના દાવ, તો પ્રથમ દાવ હતો જ્યારે નયનનો ત્યારે એણે કેટલા રન કરેલા છે, 36, પછી બીજા દાવમાં 50, ત્રીજા દાવમાં 44, ચોથા દાવમાં 29 અને પાંચમા દાવમાં કરેલા છે 49। ત્યારબાદ વિવેક છે, એણે પહેલા દાવમાં કરેલા છે 20, બીજા દાવમાં કરેલા છે 31, ત્રીજા દાવમાં કરેલા છે 11, ચોથા દાવમાં કરેલા છે 35 અને પાંચમા દાવમાં કરેલા છે 18। ત્યારબાદ રાકેશ, તો રાકેશે પહેલા દાવમાં કરેલા છે 50, બીજા દાવમાં કરેલા છે 47, ત્રીજા દાવમાં કરેલા છે 48, ચોથા દાવમાં કરેલા છે 50 અને પાંચમા દાવમાં કરેલા છે 49। ત્યારબાદ જયેશ છે, એણે પહેલા દાવમાં કરેલા છે 10, બીજા દાવમાં 11, ત્રીજામાં 17, ચોથામાં 12 અને પાંચમામાં 10। ત્યારબાદ જતિન છે, એણે પહેલા દાવમાં કર્યા છે 24 રન, બીજામાં 29, ત્રીજામાં 25, ચોથામાં 31 અને પાંચમામાં 30। હવે આપણે ઉપરનું જે સ્કોરબોર્ડ જોયું એના પરથી નીચે બે ત્રણ મિત્રોની વાતચીત છે, નિલેશ અને રમેશ જે બે મિત્રો છે એની અંદર વચ્ચે જે વાતચીત થાય છે એ વાતચીત આપણે અહીંયા જોવાની છે। તો પાઠ્યપુસ્તક ખાસ ખોલીને બેસજો। પહેલું વાક્ય છે, રમેશ ભો નિલેશ કેમ કરો તી, શું કહે છે રમેશ છે એ બોલે છે કે હે નિલેશ તું શું કરે છે, નિલેશ, હવે નિલેશ બોલે છે, નિલેશ ક્રિકેટ દલસ્ય ધાવના ફલકમ પશ્યામી, શું કહે છે ક્રિકેટ ટીમનું સ્કોરબોર્ડ જોઈ રહ્યો છું। રમેશ, હવે રમેશ બોલે છે, ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયા કતિ ધાવના ક, એટલે કે ભાવિક છે એણે પહેલા દાવમાં કેટલા રન કરેલા છે, તો નિલેશ કહે છે 41 એટલે કે 41, કેટલા કરેલા છે 41। રમેશ દ્વિતીય ક્રીડાયામ એટલે કે બીજા દાવમાં એણે કેટલા કર્યા છે, તો નિલેશ કહે છે 34 એટલે કે 34। ત્યારબાદ રમેશ કહે છે તૃતીય ક્રીડાયામ ત્રીજા દાવમાં કેટલા કરેલા છે,
तो निलेश कहे छे अष्टाविशती एटले के अठावीस अठावीस रन करेला छे। तो जुओ बाळको अहींया आपणने शब्दमां अने अंकमां एकडा आपेला छे। जो आपणे संस्कृतना अंकमां अने शब्दमां एकडा शीखे नहीं तो आपणने पाठमां शुं लखेलुं छे कया अंकने शुं अंक कहेवाय એ આપણને ખ્યાલ આવે નહીં। તો ખાસ જ્યારે તમે આ પાઠનો વિડીયો જુઓ અને આની સાથે જે પીડીએફ આવે સંસ્કૃત શબ્દના અંક અને શબ્દની જે એકડાની એ ખાસ તમે ઘરે યાદ કરજો, લખી અને યાદ કરજો। પછી હવે રમેશ બોલે છે ચતુર્થ ક્રીડાયામ ચોથી રમતમાં કેટલા આવેલા, તો નિલેશ કહે છે પશ્ચાતત એટલે કે પચાસ આવેલા। તો નિલેશ કહે છે રમેશ કહે છે પંચમ ક્રીડાયામ, હવે પાંચમા દાવમાં કેટલા આવેલા, તો નિલેશ કહે છે નવત્રિશતમ એટલે કે ઓગણચાલીસ। રમેશ હવે રમેશ બોલે છે ઓહો નિલેશ નિરવસ્ય કહ સ્થિતિ, કે નિરવની સ્થિતિ શું છે, નિરવનું કેવી રીતે એનું શું છે, એણે કેટલા બનાવેલા છે, તો જોઈએ આપણે। નિલેશ કહે છે સહ પ્રથમ ક્રીડાયામ ત્રયોસ્ત્રિશત ધાવકાન પ્રાપ્તનમ કરોતી, શું કહે છે કે તેણે પહેલી રમતમાં તેત્રીસ રન મેળવેલા છે। રમેશ સહ દ્વિતીય ક્રીડાયામ બીજા દાવમાં નિરવે કેટલા કરેલા છે, તો નિલેશ કહે છે એકવિશંત ધાવનકહ એટલે કે એકવીસ રન કરેલા છે। રમેશ કહે છે તરહી તસ્ય તૃતીય ક્રીડાયામ કહ સ્થિતિ એટલે કે ત્રીજી જે ક્રીડા છે એની સ્થિતિ શું છે, તો કહે છે ચત્વારિશંત ચાળીસ, કેટલા રન કરેલા છે ચાળીસ। હવે રમેશ બોલે છે ઉત્તમ સરસ બહુ સરસ ચતુર્થકમ ક્રીડાયામ ચોથા દાવમાં કેટલા કરેલા છે, નિલેશ કહે છે ષડત્રીસમ એટલે કે છત્રીસ। રમેશ બોલે છે અંતિમ ક્રીડાયામ નિરવહ કતિ ધાવનાકમ પ્રાપ્તનમ કરોતી, છેલ્લા દાવમાં નિરવે કેટલા રન મેળવેલા છે, તો રમેશ કહે છે પશ્યશાલિનસ્ય નિલેશ કહે છે સમ્યક અસ્તિ એટલે કે સારું છે, દ્વિચત્વારિશંત એટલે કે બેતાળીસ કરેલા છે। રમેશ કહે છે પશ્યશાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ ષટ ચિત્રમ ત્રિશત ધાવકમ, જો શાલિનના પહેલા દાવમાં કેટલા હતા છત્રીસ રન, નિલેશ આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય સપ્તત્રિશતમ એટલે કે બીજા દાવમાં તેના સાડત્રીસ રન છે। રમેશ કહે છે તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તી, ત્રીજા દાવમાં વધારે નથી ફક્ત સોળ છે, નિલેશ સત્યમ સાચી વાત। ચતુર્થ ક્રીડામ અપી ષડવિશંતી, શું કહે છે કે ચોથા દાવમાં પણ છવ્વીસ કરેલા છે। રમેશ કહે છે તરહી પંચ ક્રીડાયામ સહ અધિકમ અષ્ટચત્વારિશંત ધાવકાન પ્રાપ્તનમ કરોતી, તો પાંચમા દાવમાં વધારે અડતાલીસ રન મેળવેલ છે, શું કહે છે કે પાંચમા દાવમાં એણે વધારે રન મેળવેલા છે। આનું આજ ભાષાંતર ફરી એકવાર સમજાવું છું। રમેશ બોલે છે ભો નિલેશ કેમ કરોતી, હે નિલેશ શું કરે છે, નિલેશ કહે છે ક્રિકેટ દલસ્ય ધાવના ફલકમ પશ્યામી, ક્રિકેટનું સ્કોર બોર્ડ જોઈ રહ્યો છું। રમેશ કહે છે ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવકમ એટલે કે ભાવિક છે એણે પહેલા દાવમાં કેટલા રન મેળવેલા છે, તો નિલેશ કહે છે એક ચત્વારિશત એટલે કેટલા છે એકવીસ એકતાળીસ। ત્યારબાદ કહે છે રમેશ દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં, નિલેશ કહે છે ચતુસ્ત્રિશમ એટલે કે ચોત્રીસ। ત્યારબાદ રમેશ કહે છે તૃતીય ક્રીડાયામ ત્રીજી રમતમાં, તો કહે છે અષ્ટાવિશિત એટલે કે અઠ્યાવીસ। ત્યારબાદ છે રમેશ ચતુર્થ ક્રીડાયામ ચોથી રમતમાં કેટલા મેળવેલા છે, તો નિલેશ કહે છે પશ્ચાશત એટલે કે પચાસ। રમેશ કહે છે પશ્ચમ ક્રીડાયામ એટલે કે પાંચમા દાવમાં હવે કેટલા રન છે, તો નિલેશ કહે છે નવત્રિશત એટલે કે ઓગણચાલીસ। રમેશ કહે છે અહો નિલેશ નિરવસ્ય કહ સ્થિતિ,
અરે નિલેશ, નીરવની સ્થિતિ શું છે? એટલે નિલેશ કહે છે, સક પ્રથમ ક્રીડાયામ ત્રયોસ્ત્રિશત ધાવના કાન પ્રાપ્તમ કરોતી. તેણે પહેલી રમતમાં 33 રન મેળવેલા છે. રમેશ કહે છે, દ્વિતીય ક્રીડાયામ બીજા દાવમાં કેટલા રન કરેલા છે? નિલેશ કહે છે, એક વિસંતી ધાવકાનામ, એટલે કે 21 રન કરેલા છે. રમેશ કહે છે, તરહી તસ્ય તૃતીય ક્રીડાયામ કહા સ્થિતિ, તો ત્રીજા દાવની સ્થિતિ કેવી છે? નિલેશ કહે છે, ચત્વારિશત, એટલે કે 40. રમેશ, ઉત્તમ ચતુર્થ ક્રીડાયામ ચોથા દાવની શું સ્થિતિ છે? નિલેશ કહે છે, ષડસ્ત્રિશમ, એટલે કે 36 કરેલા છે. રમેશ, અંતિમ ક્રીડાયા નિરવહ કતિ ધાવનાકાન પ્રાપ્તમ કરોતી, છેલ્લા દાવમાં નિરવને કેટલા રન મળેલા છે? નિલેશ કહે છે, સમ્યક અસ્તિ, સારું છે, દ્વિચત્વારિશંત, એટલે કે 42 કરેલા છે. ત્યારબાદ છે રમેશ, પશ્યશાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ 37 ધાવનાક, મેં શાલિનને પહેલાં, જો શાલિનના પહેલા દાવમાં કેટલા છે? 36 રન છે. નિલેશ, આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય 37, બીજા દાવમાં તેના 37 છે. રમેશ, તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ કેવલમ 16, ત્રીજા દાવમાં વધારે નથી, ફક્ત 16 છે. નિલેશ, સત્ય, સાચું, ચતુર્થ ક્રીડાયામ અપિ 27, ચોથા દાવમાં પણ 26 છે. રમેશ, તરહી પંચમ ક્રીડાયામ સહ અધિકમ 48 ધાવનાકમ પ્રાપ્તનમ કરોતી, એટલે કે પાંચમો દાવ છે એની અંદર 48 રન મેળવેલા છે. હવે અહીંયા આપણને નીચે એક સ્કોરબોર્ડ આપેલું છે, જેની અંદર ભાવિક, નીરવ અને શાલિન ત્રણેયના આપણે શબ્દમાં લખવાના છે, કોને કેટલા રન થયેલા છે. તો આપણે અહીંયા લખશું, સૌથી પહેલાં લખશું ભાવિક, ત્યારબાદ નીરવ, અને ત્યારબાદ શાલિ. તો પહેલો દાવ છે એમનો, પહેલા દાવમાં ભાવિકને કેટલા મળેલા છે? તો પહેલા દાવમાં ભાવિકને મળે છે 41. બીજા દાવમાં કેટલા મળે છે? 34. પછી ત્રીજા દાવમાં કેટલા મળે છે? 28. પછી ચોથા દાવમાં કેટલા મળે છે? 55. અને પાંચમા દાવમાં 39. ત્યારબાદ છે નીરવ. હવે નીરવ છે એને પહેલા દાવમાં કેટલા મળ્યા હતા? તો 3. નીરવ છે એને પહેલા દાવમાં કેટલા મળેલા? તો 37. પછી બીજા દાવમાં કેટલા મળેલા? તો કે 21. પછી ત્રીજા દાવમાં 44. અને ચોથા દાવમાં 37. અને પાંચમા દાવમાં 42, એટલે દ્વિચત્વારિશંત. હવે વાત છે શાલિનની, શાલિનને કેટલા દાવમાં, કયા દાવમાં કેટલા મળેલા છે? તો શાલિનને પહેલા દાવમાં મળેલા છે 37. પછી બીજા દાવમાં મળેલા છે 37.
પછી ત્રીજા દાવમાં મળે છે માત્ર સોળશ એટલે કે સોળ. પછી ચોથા દાવમાં ષડવિશંતિ અને પાંચમા દાવમાં અષ્ટચત્વારિંશત. અહીંયા આપણે જે નીરવ ભાવિક અને શાલિન એના ત્રણનું સ્કોરબોર્ડ ઉપરથી આપણે જે આખો પાઠનું ભાષાંતર જોયું એ આ સ્કોરબોર્ડ ઉપરથી હતું. તો સ્કોરબોર્ડ તમને પણ નીચે આપેલું છે જેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે, ખાનાઓ તમને ખાલી આપેલા છે એમાં તમારે આ લખવાનું છે. તો એ તો તમે પાઠનું ભાષાંતર જાતે વાંચશો તો પણ તમને તરત આવડી જશે. તો આ આપણે પાઠ છઠ્ઠો સંખ્યા છે એનું ભાષાંતર જોયું. હવેનો સ્વાધ્યાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ બાળકો.